ત્યાં દિવાળી પર્વ છે ને, સફાઈનું પર્વ છે. આમ દિવાળીના 10-15 દિવસો પહેલાના સમયમાં એવી પરંપરા હતી, અત્યારે તો મને ખબર નથી. આખા ઘરની અંદર આમ સફાઈ ચોખ્ખાઈ, કચરો બધો દૂર કરે, અને માટે એ દીપાવલી પર્વ એ સફાઈનો પર્વ કહેવાય કે ઘરની સફાઈ થાય. એમ શાસ્ત્રકાર ભગવંત કહે છે કે બરાબર સમજી લેજો, બહારની સફાઈ કરીએ શા માટે કરીએ? કારણ કે બહારનું વાતાવરણ પવિત્ર બને, એક પોઝિટિવિટીનો તમને અહેસાસ થાય. તમારી આસપાસમાં કચરો પડ્યો હોય અને એની વચ્ચે તમે બેઠા હો, તમને એ પોઝિટિવિટી ફીલ ન થાય. તમે એ ગંદા વાતાવરણની અંદર હો તો તમારા વિચારો પણ ગંદા થઈ જાય, અને તમારું વર્તન પણ ગંદુ થઈ જાય, અને તમારી ભાવનાઓ પણ ગંદી થઈ જાય. અને શુદ્ધ વાતાવરણની અંદર હો તો તમારા વિચારો પણ શુદ્ધ થાય, તમારું વર્તન પણ શુદ્ધ થાય, અને તમારા ભાવો પણ શુદ્ધ થાય. અને માટે બહારની સફાઈ કરાય કે નહીં, આ પર્વના દિવસો છે, આરાધના સાધનાના દિવસો છે, આનંદ ઉમંગ અને ઉત્સાહના દિવસો છે, અને એ દિવસોમાં ઘરની અંદર કચરો હોય તો સારું ન લાગે, આપણને અંદરથી ફિલિંગ ગુડ ના આવે, અંદરથી મજા ના આવે, અને માટે એ સફાઈનું પર્વ એ દીપાવલી પર્વ કહેવાય. પણ શાસ્ત્રકાર ભગવંત કહે છે કે માત્ર બહારની નહીં, ભીતરની પણ સફાઈ કરવા માટેનું પર્વ આ દિવાળી છે. પરમાત્મા કહે છે કે બહારની સફાઈ તો તું દર વર્ષે કરે છે, એક વખત માત્ર ભીતરની સફાઈ કરે ને તો પણ દિવાળી સાર્થક થઈ જાય. અંદરમાં જે ગંદકી પડી છે એનું શું? બહારનું તો એ તો ચોખ્ખું કરી નાખ્યું, બહારની સફાઈ કરી લીધી, ભીતરનું શું? ભીતરમાં જે કચરો પડ્યો છે, ભીતરમાં જે ગંદકી પડી છે, ભીતરમાં જે ડર્ટીનેસ તારા ભીતરમાં પડી છે એનું શું? અને શાસ્ત્રકાર ભગવાન કહે છે કે બહારની સફાઈ ગમે તેટલી કરે, જ્યાં સુધી ભીતરની સફાઈ ન કરે ને ત્યાં સુધી દિવાળી તારા માટે દિવાળી નથી. અને માટે દીપાવલી પર્વને પ્રકાશ સાથે જોડ્યું કે જ્ઞાનનો પ્રકાશ થાય તો ખબર પડે અંદર ગંદકી પડી છે, બાકી કેટલાને તો જીવનભર એ ખબર પણ નથી પડતી કે અંદર કચરો પડ્યો છે. હું સારો જ છું ને, મારું બધું જ સારું છે, આ ભાવનામાં આખું જીવન વીતી જાય. હું બરાબર છું, આઈ એમ રાઈટ, હું જે કરું એ બરાબર, હું જે માર્ગે ચાલું છું એ બરાબર છે, આ ભ્રમની અંદર લોકોનું જીવન આખું વીતી જાય છે. જ્યાં સુધી જ્ઞાનનો દીપક પ્રગટે નહીં ને ત્યાં સુધી તો ખબર પણ નથી પડતી કે અંદર ગંદકી પડી છે. અને માટે આ દીપાવલી પર્વ એ પ્રકાશનું પર્વ કીધું, માટે આ દીપાવલી પર્વ એ સફાઈનું પર્વ કીધું, માટે આ દીપાવલી પર્વ એ દ્રષ્ટિકોણને બદલવાનું પર્વ કીધું. પ્રકાશ થાય, સફાઈ થાય, અને દ્રષ્ટિકોણ તમારો બદલાય જાય. જેમ બહારની સફાઈ કરો છો એમ ભીતરની પણ કરો છો. પરમાત્મા મહાવીરે અંતિમ દેશના આપી શા માટે? ભીતરની સફાઈ કરવા માટે. 16 પ્રહર દિયે દેશના. પ્રભુએ સતત ને સતત સતત ને સતત આપણી ઉપર એ ઉપકારો કર્યા, અને જીવન થતા ત્યાં સુધી નહીં, જીવનના અંતિમ ક્ષણ સુધી, જીવનના અંતિમ શ્વાસ સુધી પ્રભુએ ઉપકારોની હારમાળા શરૂ રાખી. શા માટે? કારણ કે આપણું કલ્યાણ થાય, આપણા ભીતરની સફાઈ થાય, આપણા ભીતરમાં જે ગંદકી છે, જે કચરો છે એ સાફ થઈ જાય. સમજો બરાબર. આ ઉત્તરાધ્યાયનું સૂત્ર, આ પરમાત્માની દેશના, આ પરમાત્માની વાણી, આ પરમાત્માની વાતો બધું જ ભીતરની સફાઈ માટે. અને આ દિવાળીએ જો ભીતરની સફાઈ ન કરી તો બરાબર સમજી લેજો. અને ઉપક્રમ કેવો સરસ મજાનો ગોઠવ્યો, ભીતરની સફાઈ થાય તો પરમાત્મા મહાવીરને જે નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ એ તમને ને મને પણ થઈ શકે, ગુરુ ગૌતમને જે કેવળ જ્ઞાન પદની પ્રાપ્તિ થઈ એ તમને ને મને પણ થઈ શકે, પણ ક્યારે? જો ભીતરની સફાઈ થાય તો. અને સાચી સફાઈ એ ગુરુ ગૌતમે કરી લીધી. દિવાળીની રાત્રે એ સફાઈ કોણે કરી? ભીતરની સફાઈ કોણે કરી? ગુરુ ગૌતમે કરી. આપણે કદાચ બાહ્ય રીતે ગમે તેટલા દીપક પ્રગટાવી લઈએ, પણ ગુરુ ગૌતમે દિવાળીની રાતે એ ભીતરનો દીપક પ્રગટાવી દીધો, અને સાચી દિવાળી એમની સાર્થક થઈ ગઈ, અને સાચું જીવન એમનું સાર્થક થઈ ગયું, કારણ કે ભીતરની સફાઈ થઈ ગઈ. ડર્ટીનેસ છે એના બદલે ક્લેનલીનેસ લાવવાની છે.
જે ગંદકી ભીતરમાં પડી છે એના બદલે એક સ્વચ્છતા જ્ઞાનના દીપકને પ્રગટાવવાનો છે અને જ્ઞાનના દીપકને પ્રગટાવીને ભીતર સુધી પહોંચવાનું છે. આ તાકાત દિવાળીની છે. અને માટે કહું છું કે માત્ર બાહ્ય રીતે કરેલી સફાઈ એ તમારી દિવાળીને સફળ નહીં બનાવી શકે, પણ ભીતરથી થયેલી સફાઈ, ભીતરમાં થયેલી સફાઈ એ તમારી દિવાળીને ચોક્કસ સાર્થક બનાવશે. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.